વિષય નામ ચેપ્ટર 3 પાઘડીનું મૂલ્યાંકન એની અંદરમાં આપણે ચાર રીત છે પાઘડીના મૂલ્યાંકન કરવાની જેની બે રીત આપણે ભણી ગયેલા છીએ એક છે સાદી સરેરાશ બીજી છે ભારિત સરેરાશ એ બે રીત ભણ્યા પછીની રીત છે અધિક નફાની રીતે પાઘડીનું મૂલ્યાંકન તો અધિક નફાની રીતે પાઘડીનું મૂલ્યાંકન કરવા માટે પહેલા તો અધિક નફો કોને કહેવાય એ આપણે અગાઉના વિડીયોમાં જોયું કે અન્ય ધંધા કરતા ચાલુ ધંધાને નફો કમાવાની જે ક્ષમતા છે એ વધારે હોય તો તેને આપણે અધિક નફો કહી શકીએ તો અધિક નફાની રીતે પાઘડી શોધવાનું જે સૂત્ર છે હવે ઘણા વિદ્યાર્થીઓને એ પ્રશ્ન હોય કે અધિક નફાની અંદરમાં આપણે પાઘડી શોધવાનું આ સૂત્ર છે તો આ અગાઉ આ ત્રણ ચાર સૂત્ર કેવી રીતે શોધવાનું તો આપણે નીચેથી સમજવાનો પ્રયત્ન કરીએ કે સૌપ્રથમ તો અધિક નફાની રીતે પાઘડી શોધવાનું સૂત્ર શું છે તો કે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો અથવા વર્ષની સંખ્યા આપેલી હોય તો સૌપ્રથમ આપણે પાઘડી શોધવા માટે અધિક નફાની જરૂર પડે પણ દાખલાની અંદરમાં અધિક નફો આપેલો હશે નહીં એટલે તમારે સૌપ્રથમ અધિક નફો શોધવો પડે એટલે આપણે પાઘડીનું સૂત્ર મૂકતા પહેલા અધિક નફાનું સૂત્ર મૂકવું પડે અધિક નફો એટલે શું તો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો તો સૌપ્રથમ આપણે અધિક નફો શોધવા સરેરાશ નફો અને અપેક્ષિત નફાની જરૂર પડશે હવે બીજી વાત કરીએ તો આ જે સરેરાશ નફો છે એ પણ આપણને દાખલામાં આપેલો નહીં હોય એટલે પાઘડી પહેલા આપણે અધિક નફો શોધવો પડે અધિક નફા પહેલા આપણે સરેરાશ નફો શોધવો પડે તો આપણે સૌપ્રથમ સરેરાશ નફો શોધશું જે આગળ મુજબ આપણે આગળ બે રીત જોઈ એક હતું ભારિત સરેરાશ અને બીજું હતું સાદી સરેરાશ સાદી સરેરાશમાં હતું કુલ નફાના છેદમાં કુલ વર્ષ અને ભારિત સરેરાશમાં હતું કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર તો એ રીતે આપણે શોધી શકીએ અને બીજી વાત કરીએ તો અપેક્ષિત નફો કોણ જોશે તો સરેરાશ નફો અને અપેક્ષિત નફો આપણે પહેલા ગણવું પડશે તો અપેક્ષિત નફાનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં શું અહીં અપેક્ષિત વળતરનો દર આપેલો હશે તમને દાખલામાં પણ રોકાયેલી મૂડી ફરી પાછી શોધવી પડશે તો રોકાયેલી મૂડી છે એના માટેનું સૂત્ર છે કુલ મિલકતો માઇનસ કુલ દેવ અથવા તો ઘણીવાર દાખલામાં કુલ મૂડી આપેલી હશે એવું પણ બની શકે તો આ રીતે અધિક નફાની રીતે પાઘડી શોધવા માટે અધિક નફા માટે આપણે સરેરાશ નફો અને અપેક્ષિત નફો એ બંને શોધવા જોઈશે અપેક્ષિત નફા માટે આપણે રોકાયેલી મૂડી શોધવી જોઈશે તો દાખલાની શરૂઆત આપણે રોકાયેલી મૂડીથી કરવાની રહેશે પહેલું સૂત્ર બીજું સૂત્ર અપેક્ષિત નફો ત્રીજું સૂત્ર સરેરાશ નફો જે આપણે અગાઉ જોઈ ગયા છીએ અધિક નફો અને છેલ્લે આપણને પાઘડી મળે તો આ રીતે આ સૂત્ર મૂકવાથી આપણને પાઘડીનું મૂલ્ય મળશે અને આ રીતે ટોટલ ચાર ગુણનો દાખલો થાય અગાઉ જે બે રીત આપણે જોઈ એનો ઉપયોગ માત્ર આમાં કરવાનો રહેશે જેમ કે અહીંયા સરેરાશ નફો આપેલો છે પછી આપણે જોઈએ તો ચોથી રીત છે નફાના મૂડીકરણની પદ્ધતિ અહીં ધંધામાં રોકાયેલી મૂડીના આધારે પાઘડીની ગણતરી કરવામાં આવે છે એનું નામ જ છે મૂડીકરણની પદ્ધતિ અથવા તો નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ તો આ દાખલાની અંદરમાં ધંધામાં કેટલી રોકાયેલી મૂડી છે તેના આધારે આપણે પાઘડી શોધવાની થાય જેમ કે અહીંયા જો પાઘડીનું સૂત્ર આપેલું છે પાઘડી બરાબર તો કે મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી તો પાઘડી શોધવા માટે આપણે સૌપ્રથમ મૂડીકૃત નફો જોશે અને રોકાયેલી મૂડી જોશે તો પાઘડીનું સૂત્ર મૂકતા પહેલા આપણે મૂડીકૃત નફો શોધશું મૂડીકૃત નફાનું સૂત્ર છે સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર એટલે કે તમારે દાખલામાં સરેરાશ નફાને અપેક્ષિત વળતરના દર વડે ભાગવાનું છે અને પછી એને ગુણ્યા 100 કરવાના છે અને એ માટે આપણે સરેરાશ નફો પણ શોધવો પડશે
જેમ કે સરેરાશ નફો આપણે આગળ સૂત્ર જોયું અને રોકાયેલી મૂડી છે એનું પણ આપણે આગળ સૂત્ર જોયું એનું એ જ છે કુલ મિલકતો માઇનસ કુલ દેવું. તો આ રીતે આપણે રોકાયેલી મૂડી, સરેરાશ નફો, મૂડીકૃત નફો અને પાગડી શોધવાની છે. અને ખાસ યાદ રાખજો, જો આ સૂત્ર તમે પાકા કરશો તો જ આ ચેપ્ટરના દાખલા તમે શીખી શકશો. એટલે આ જે સૂત્ર છે એ તમારે ખાસ પાકા કરવા પડશે. હવે અહીં એક વિશિષ્ટ રીતનો દાખલો પણ પૂછાય છે અને ત્યારે છે કે આપણે જે સૂત્ર શીખ્યા છે એનો જ ઉપયોગ કરવાનો છે. પણ એ સૂત્ર છે કે જ્યારે દાખલો આવશે ત્યારે આપણે ભણશું. વિશિષ્ટ દાખલાનું જે સૂત્ર છે એની અંદરમાં તમને અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ કીધું છે. ઘણા વિદ્યાર્થીઓ છે તે ભૂલ કરી બેસે. જેમ કે દાખલાની રકમમાં લખ્યું ને અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ, એટલે ઘણા વિદ્યાર્થીઓ અધિક નફાની રીતે દાખલો ગણી નાખે અને કાં તો ઘણા વિદ્યાર્થીઓ નફાના મૂડીકરણની રીતે દાખલો ગણે. પણ જ્યારે દાખલામાં અધિક નફો અને મૂડીકરણ બે શબ્દનો ઉપયોગ કરેલો હોય, ખાસ યાદ રાખજો, અધિક નફો અને મૂડીકરણ આવો બંને શબ્દનો ઉપયોગ કરેલો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો ત્યારે પાગડી શોધવાનું સૂત્ર છે અધિક નફો ગુણ્યા સો અને છેદમાં અપેક્ષિત વળતરનો દર. એટલે કે અધિક નફો જે આપણે શોધશું એને ગુણ્યા સો કરશું અને એને ભાગાકારમાં આપણે અપેક્ષિત વળતરનો દર રાખવાનો છે. તો એના માટે આપણે અધિક નફો શોધવાનો રહેશે. એ આપણે આગળ જોઈ ગયા કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો એના માટે આપણે સરેરાશ નફો અને અપેક્ષિત નફો પણ શોધવો પડે, જે એના પહેલા આપણે શોધેલ છે. જો આગળ મુજબ સરેરાશ નફો અને અપેક્ષિત નફો એટલે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં સો, અને રોકાયેલી મૂડીનું સૂત્ર છે કુલ મિલકતો માઇનસ કુલ દેવું. એટલે અહીંથી શરૂઆત થશે, પહેલાં રોકાયેલી મૂડી, ત્યારબાદ સરેરાશ નફો, ત્યારબાદ અપેક્ષિત નફો. આ બંનેના આધારે આપણે અધિક નફો શોધીશું અને એના આધારે પછી આપણે પાગડી શોધવાની છે. અને ખાસ યાદ રાખવું, અધિક નફો શૂન્ય એ ઋણ હોય તો ધંધાની પાગડી નથી તેમ કહેવાય. કારણ કે પાગડી છે એ ધંધાની અંદરમાં કોના આધારે નક્કી કરવામાં આવે? નફાના આધારે. જે ધંધાને નફો નથી, ખોટ કરતો હોય તો એ ધંધાને પાગડી ગણાય નહીં. એટલે ખાસ યાદ રાખવું, શૂન્ય અથવા તો ઋણ નફો આવે ત્યારે તે ધંધાને કોઈ પાગડી છે નહીં તેવું આપણે કહી શકીએ.